નમસ્કાર. આજે સવારે ગુજરાતની અંદર જે કોવિડ 19ની પરિસ્થિતિ છે એમાં લેટેસ્ટ માહિતી એવી છે કે ગુજરાતમાં જે 6 નવા કેસ પોઝિટિવ ગઈકાલ સાંજ પછી જે આઈડેન્ટિફાય થયા છે એનો ટોટલ કરીને હવે આપણા ત્યાં 53 જેટલા કોવિડના પોઝિટિવ કેસીસ આપણા રાજ્યમાં છે. એનું જિલ્લા વાઇઝ આપણે બ્રેકઅપ આપીએ તો અમદાવાદની અંદર 18, સુરતમાં 7, રાજકોટમાં 8, વડોદરામાં 9, ગાંધીનગર 8, ભાવનગર 1, કચ્છ 1 અને મહેસાણા 1, એમ કરીને 53 કેસીસ આપણા ત્યાં પોઝિટિવ કુલ થયા છે. અને મૃત્યુમાં પણ આપણે જે પરમ દિવસ સુધીની જે વાત થઈ એ જ આંકડો 3 મૃત્યુ આપણા ત્યાં, કે જે એક મૃત્યુ થયું હતું અમદાવાદમાં, એક સુરતના એક કેસમાં મૃત્યુ થઈ અને એક ભાવનગરની અંદર થઈ હતી, એમ કરીને કુલ 3 મૃત્યુ. અને આજે લેટેસ્ટ જે નવા કેસીસ થયા છે 6 નવા કેસીસ, એમ કરીને 53 પોઝિટિવ કેસીસ થયા છે. પણ એક સારા સમાચાર એ પણ છે કે આપણા જે ઓલરેડી પોઝિટિવ હતા, એટલે આ 53ની અંદરથી 3 એવા કેસીસ છે આપણા ત્યાં કે જે એક વખત ટેસ્ટ કર્યું એટલે એનો જે નિર્ધારિત સમય પૂરું થયા પછી નેગેટિવ આવ્યું, પછી ફરી એની જે માપદંડ અને એના જે નિયમો છે, પ્રોટોકોલ છે, એ મુજબ ફરી 24 કલાક પછી ટેસ્ટ કરવાનું હોય છે. એ રીતે 2 24 કલાકના અંતરે જે 2 લગાતાર ટેસ્ટ કરવામાં આવ્યા અને બંને કેસમાં પોઝિટિવ ન હોય, એટલે નેગેટિવ જ નીકળે, તો એ કેસમાં કહેવામાં આવે છે કે ફૂલી ક્લિયર્ડ, એટલે એમાં વાયરલ લોડ જે છે ઘટી ગયું છે. એવા ગુજરાતની અંદર 3 કેસીસ આપણા ત્યાં આવ્યા છે કે જેમાં વાયરલ લોડ ક્લિયર થયું છે. એમાં 1 પુરુષ અને 2 મહિલાઓ, 3 વડોદરાના કેસીસ છે. આ સારી બાબત છે. પણ આમને પણ 14 દિવસ માટે ક્વોરન્ટાઇનમાં, હોમ ક્વોરન્ટાઇનમાં તો રહેવું જ પડશે. પણ આ એક સારા સંકેત છે કે હવે ધીમે ધીમે આપણે ડિસ્ચાર્જના કેસીસ પણ આપણા ત્યાં આવી રહ્યા છે, એટલે બિલકુલ પેનિક કે ગભરાવાની જરૂરત નથી. આપણે ભણેલા હોઈએ કે ગ્રામ વિસ્તારમાં રહેતા હોઈએ, શહેર વિસ્તારમાં રહેતા હોઈએ, ગરીબ હોય, અમીર હોય, ભણેલા હોય કે ન પણ હોય, આમાં બિલકુલ ગભરાવાની જરૂરત નથી. પણ ચોક્કસ આપણે બધાએ જે લોકડાઉનના નિયમો છે એને વ્યવસ્થિત રીતે અમલ કરવાનું રહેશે. એ કરીએ તો ઘણું ફેર પડશે. એમાં ખાસ આજે એ પણ અમારે કહેવાનું છે કે થોડા આ લોકડાઉનને લગતા જે શબ્દો પણ છે, ઘણી વખતે લોકોને કહીએ કે સોશિયલ ડિસ્ટન્સ, એટલે અમને એવી પણ ફીડબેક મળી કે એનો અર્થ શું છે, ઘણા ઠેકાને લોકોને ક્લેરિટી સાથે નથી સમજમાં આવી. એટલે સામાજિક અંતર ઘરની અંદર પણ 2 સભ્યો વચ્ચે, અને ખાસ જેમ આપણે વારંવાર આગ્રહ કરીએ છીએ કે આ સમગ્ર બીમારીમાં જે વયોવૃદ્ધ, મોટી ઉંમરના આપણા વડીલો હોય છે, એમની હાલત વધારે નાજુક હોય છે અને એ વધારે આ બીમારી એમને લાગે એવી એક સંભાવના વિશ્વભરમાં આના એક આપણે આ રીતે લક્ષણ જોયા છે. માટે એમનાથી પણ બને એટલું ઘરની અંદર ભલે રહે પણ એક રૂમમાં રહે અને થોડુંક એમને આપણે ડિસ્ટર્બ ન કરીએ, એમના કોન્ટેક્ટમાં ન આવીએ તો વધારે સારું. એટલે સંચારબંધી, સામાજિક દૂરી અને જેટલું બને અલગ રહેવું અને થોડું બંધ રહેવું, લોકડાઉન જેને કહીએ છીએ, આ બધા એના અર્થ થાય. બીજા લોકો સાથે મળવાનું કે કોઈ પણ કોન્ટેક્ટ આપણે ટાળીએ એ ખૂબ જ જરૂરી છે, અને આટલું કરીએ તો પણ ખૂબ નિયંત્રણમાં રહેશે. બીજી અગત્યની વાત કે આપણે બધા જાણીએ છીએ કે ઘણા વિદેશમાંથી જે આપણા ત્યાં પાછા આવ્યા, આ વૈશ્વિક સ્તરે જે કોવિડની એક પરિસ્થિતિ સર્જાઈ હતી અને સર્જાઈ રહી છે, એમાં 22 તારીખે આપણા ત્યાં બધી ઇન્ટરનેશનલ ફ્લાઇટ્સ આપણે પછી બંધ કરી દીધા. પણ ત્યાર પહેલા અઠવાડિયાથી મોટી સંખ્યામાં લોકો પાછા આવવાની એક પ્રવાહ આપણા ત્યાં શરૂ થયું હતું, સમગ્ર ભારતમાં અને ગુજરાતમાં પણ. એટલે સ્વાભાવિક છે કે આપણે કહી શકીએ કે હજી 22મીથી પણ 10 થી 14 દિવસ આ ચેપના લક્ષણ અભિવ્યક્ત થાય, મેન્યુફેસ્ટ થાય, બહાર દેખાય આપણને, એવું એક સમયગાળો હોય છે જેને આપણે ઇન્ક્યુબેશન પીરિયડ કહીએ છીએ. એટલે શરીરની અંદર આ આવી ગયું હોય પણ ધીમે ધીમે એનું એક બહાર એના લક્ષણ આવતા હોય છે. માટે હજી સંભાવના છે કે થોડા કેસીસ વધશે, પણ જરાય ચિંતા કરવાની જરૂરત નથી. આપણે બિલકુલ પ્રિપેરેડનેસમાં રહેવું જોઈએ, તકેદારી રાખવી જોઈએ.
એટલે જેમ આજે જોયું આપણે 6 કેસીસ આજે નવા થયા છે, ગઈકાલના 3 સાથે મળીને 9 ટોટલ થાય છે, અને 5 એપ્રિલ સુધી આવી એક સંભાવના ખરી, પણ 21 દિવસ માટે, કેમ કે અત્યારે લોકલ ટ્રાન્સમિશન પણ શરૂ થયું છે અને લોકડાઉનને આપણે બધા પરિપૂર્ણ રીતે સમગ્ર બધી જ આખા રાજ્યમાં બધાએ કરવાનું, ન કે કેવલ 1-2 ફળિયામાં લોકો અનુપાલન કરે અને બીજા બધા આના નિયમ ભંગ કરે તો એની અસર સમાજમાં આપણને દેખાવામાં ન મળે. એટલે તમામ લોકોએ તમામ નિયમો બિલકુલ કડકાઈથી આપણે જો અપનાવીએ, ફોલો કરીએ, તો ખરેખર આનું સંક્રમણ ઘટી શકે એમ છે. બીજી વાત, એક લોકોમાં એવી પણ એક ચિંતા છે કે આપણે કેટલા પ્રમાણમાં ટેસ્ટિંગ કરીએ છીએ. મારે બિલકુલ આશ્વાસન સાથે આપણે બધાને જણાવવાનું છે કે જે ICMR, જે આપણી સર્વોચ્ચ રેગ્યુલેટરી અથોરિટી છે ભારતમાં, ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ, એમના દ્વારા જે નિયત કરવામાં આવેલ માપદંડ છે, નિયમો છે, પ્રોટોકોલ છે, એ મુજબ તમામ કેસીસ જે સિવિયર એક્યુટ રેસ્પિરેટરી ઇન્ફેક્શન, કે જેને SARS પણ કહીએ છીએ, સિવિયર એક્યુટ રેસ્પિરેટરી સિન્ડ્રોમ, એ બધા કેસીસના આપણે ટેસ્ટિંગ આવી કોઈ પણ કોન્ટેક્ટ હોય તો આપણે કરીએ જ છીએ. એમ કરીને અત્યાર સુધી કુલ 993 જેટલા કેસીસ આપણે ટેસ્ટ કરવા માટે, એટલે આટલા સેમ્પલ્સ લીધા છે, એમાંથી 938 નેગેટિવ આવ્યા છે. જેટલા લોકો પણ આ લક્ષણમાં આવે છે એના માટે જે ફિઝિશિયન્સ હોય છે, ઇન્ટેન્સિવિસ્ટ હોય છે, અમારા જે સિવિલ હોસ્પિટલના પણ જે આના મોટા તજજ્ઞો હોય છે, એ લોકોની સર્ટિફિકેશન સાથે જે લોકો આ ખરેખર ટેસ્ટ કરવાને પાત્ર છે એમની ટેસ્ટિંગ બિલકુલ થઈ રહી છે. અને એમાંથી જેમ આપણે કહ્યું, અત્યાર સુધી 993 કેસીસમાંથી માત્ર 53 પોઝિટિવ આવ્યા છે. 2 જે છે એના કન્ફર્મેટરી ટેસ્ટ ચાલે છે અને 938 જેટલા નેગેટિવ આવ્યા છે. એટલે આ પણ આનો અર્થ છે કે આપણે પૂરતા પ્રમાણમાં ટેસ્ટિંગ કરી રહ્યા છે. પછી આવી હોમ ક્વોરન્ટાઇનની વાત, એમાં આપ જાણીએ છીએ કે ટોટલ જે ક્વોરન્ટાઇનમાં છે આપણા ત્યાં અત્યાર સુધી 20,103 લોકો હતા. હવે એમાં પણ 14 દિવસનો ગાળો પૂર્ણ થતાં આ આંકડામાં પણ એક નાનકડો ઘટાડો આવ્યો છે. 19,340 લોકો હવે રહ્યા છે અને સરકારી ક્વોરન્ટાઇનના કેસીસ વધ્યા છે પાછા. આ સારા ઇન્ડિકેટર નથી. એનો અર્થ એ થાય છે કે હજી પણ જે હોમ ક્વોરન્ટાઇનમાં જે લોકોએ રહેવું જોઈએ એમાં હજી પણ થોડા ઘણા કિસ્સા લોકો આ નિયમોનું પાલન નથી કરતા એવા આવે છે. અલબત્ત તંત્ર તરત જ સજાગ રહીને આવા લોકોને ગવર્મેન્ટ ક્વોરન્ટાઇનમાં લઈ જાય છે. એટલે એ આજની તારીખે 657 એવા વ્યક્તિઓ છે કે જે ગવર્મેન્ટ સરકારના ક્વોરન્ટાઇન ફેસિલિટીઝમાં છે. અને આવા ઉલ્લંઘન કરનાર લોકો સામે પણ 236 જેટલી FIR અને એક્શન લેવામાં આવી છે. બીજી એક ખૂબ સારી અગત્યની બાબત એ છે કે અમારા આરોગ્યના સેનાનીઓ, જેટલા પણ હેલ્થ વર્કર્સ છે, એ લોકો બધા એક એક વિસ્તારમાં જઈને, ખાસ કરીને આવા ફોરેનથી આવેલા લોકોના વિસ્તાર, પછી જે પોઝિટિવ કેસીસ થયા હોય એમના કોન્ટેક્ટ ટ્રેસિંગ કરીને, પછી 108 કેસીસ આવ્યા હોય, 104 જેને ફોન કરીને કહી હોય, એવા બધા કેસીસના ડોર ટુ ડોર, એટલે એક એક ઘરે જઈને સર્વે કરે છે. અમુક વિસ્તારમાં ટેલિફોનિક સર્વે પણ કરે છે. એમ કરતાં કરતાં આજે લગભગ 4 કરોડ ઉપરની વસ્તીને આપણે કવર કરી શક્યા છે. જ્યાં સુધી કોવિડ હોસ્પિટલ્સની વાત છે, એમાં પણ ગઈકાલે અપડેટ્સ આપવામાં આવ્યા છે. એમાં ખૂબ સારી પ્રગતિ થઈ છે અને બધા હોસ્પિટલ્સમાં લગભગ અત્યારે આમ તો આઇસોલેશન ફેસિલિટીઝ જેટલા જોઈએ એના કરતાં ઘણી વધારે પ્રમાણમાં હાલ તરત પણ ઉપલબ્ધ છે જ. આજની તારીખે જે બધા આપણે ફરી જે વેન્ટિલેટર્સની પરિસ્થિતિ છે, 660 જેટલા સરકારી વેન્ટિલેટર્સ આપણા ત્યાં ઉપલબ્ધ છે. 1739 જેટલી પ્રાઇવેટ વેન્ટિલેટર્સ પણ હવે આપણી પાસે આર્મી હોસ્પિટલ્સ બધા થઈને, પ્રાઇવેટ હોસ્પિટલ્સ બધા થઈને ઉપલબ્ધ છે. અને એ પૈકી 194 વેન્ટિલેટર સરકારીના અને 619 વેન્ટિલેટર્સ પ્રાઇવેટના, આઈ રિપીટ, 194 ગવર્મેન્ટ ફેસિલિટીઝના વેન્ટિલેટર્સ અને 619 વેન્ટિલેટર્સ જે પ્રાઇવેટ હોસ્પિટલ્સના છે. બંનેનો સરવાળો કરીએ તો 800 ઉપરાંત 800+ વેન્ટિલેટર્સ આપણી પાસે ઉપલબ્ધ છે, હાથ પર છે, એન્ડ વી કેન ઇમિડિયટલી ડિપ્લોય ધેમ. અત્યારે અમને એવા પણ થોડાક ફીડબેક મળે છે કે બજારમાં લોકોને એવી એક અને જનતામાં એક ભય છે કે માસ્ક વગેરે ઉપલબ્ધ નથી. ફરી અમે કહેવા માંગીએ છીએ કે માસ્ક
કઈ બધાએ પહેરવાની જરૂરત નથી. જે લોકો જાતે બીમાર હોય અથવા તો જે લોકો જે એકદમ પોઝિટિવ અને જે લોકોના ટ્રીટમેન્ટ આપતા હોય ડોક્ટર્સ, એ લોકોએ ચોક્કસ પહેરવાની હોય. પણ સામાન્ય લોકોએ માસ્ક પહેરવાની જરૂરત નથી. છતાં આપણે અત્યારે સ્ટ્રીમલાઇન આની જે પ્રોક્યોરમેન્ટ છે બિલકુલ કમ્ફર્ટેબલ છે. N95 માસ્ક જે આવે છે એ આપણે પ્રતિ દિવસ 30,000 વધારાના જથ્થો તો છે પર્યાપ્ત માત્રામાં, એના ઉપર 30,000 માસ્ક પ્રતિ દિવસ આપણી પાસે અત્યારે આવી રહ્યા છે. એટલે આપણે વી આર વેરી કમ્ફર્ટેબલ, બિલકુલ આના માટે ગભરાવાની જરૂરત નથી. એ જ રીતે ટ્રિપલ લેયર માસ્ક એક આવે છે, એ ટ્રિપલ લેયર માસ્ક પણ પર્યાપ્ત માત્રામાં આપણી પાસે ઓલરેડી છે. ઉપરાંત રોજના 3 લાખ જેટલા પ્રોડક્શન આપણી પાસે આવી રહ્યા છે અને જેને આપણે ઇમિડિયેટલી ડિસ્ટ્રિક્ટ્સમાં ડિસ્ટ્રીબ્યુટ પણ કરીએ છીએ, એનું વિતરણ પણ જિલ્લાઓમાં કરીએ છીએ. અને એ જ રીતે પર્સનલ પ્રોટેક્શન ઇક્વિપમેન્ટ, એટલે આપણે જાણીએ છીએ કે જ્યારે એક આખું ફૂલ બોડી સૂટ હોય છે ગોગલ્સ સાથે, જેથી કે ટ્રીટમેન્ટ સારવાર આપનાર ડોક્ટર્સ અને તબીબી જે ત્યાંના બધા ફંક્શનરીઝ હોય છે, આપણા અધિકારીઓ અને પેરામેડિકલ સ્ટાફ, એ લોકોને બિલકુલ જરાય ચેપ ન લાગે એના માટે પણ વ્યવસ્થા કરી છે. ભારત સરકાર દ્વારા પણ 10,000 જેટલા પ્રતિ દિવસ આવા PPEના કિટ્સ, પર્સનલ પ્રોટેક્શન ઇક્વિપમેન્ટના કિટ્સ પણ આપણને મળી રહ્યા છે. આની ગુણવત્તા માટે પણ આપણે હવે એક બહુ જ સરસ સિસ્ટમ રાખી છે કે આની ક્વોલિટી સારી હોય તો જ આપણે એને એક્સેપ્ટ કરશું, નહીં તો રિજેક્ટ કરશું, આવી એક સિસ્ટમ પણ મૂકી છે. આજે એક આખી હવાઈ જહાજ એર કાર્ગો ભરીને ગુજરાત માટે ખાસ દિલ્હીથી માસ્ક, PPE ઇક્વિપમેન્ટ આ બધી વસ્તુઓ આવી રહી છે. એટલે જરા પણ આમાં આપણે ગભરાવાની કે પેનિક કરવાની જરૂરત નથી. અગત્યની બીજી વાત કે આના માટે આપે બધાએ સાંભળ્યું હશે, જાણતા હશો કે ખાસ હાઇડ્રોક્સી ક્લોરોક્વિન અને એ જ રીતે એક એઝિથ્રોમાઇસિન, આ બંનેની કોમ્બિનેશનમાં આપણે આપીએ તો જે કેસીસ COVID-19 આવે છે 6 દિવસની અંદર એમાં એક અસરકારકતા આવતી હોય છે અને ઘણા કેસીસમાં સુધારો થાય છે. આવી રિસર્ચે પ્રસ્થાપિત કરી હતી, જેના આધારે ભારત સરકારે પણ ટ્રીટમેન્ટ સારવારના પ્રોટોકોલમાં આનો સમાવેશ કર્યો છે. ડ્રગ્સ, કન્ઝ્યુમેબલ્સ, ઇક્વિપમેન્ટ્સ, વેન્ટિલેટર્સ આ બધી બાબતોમાં રોજે, અને બીજી બધી દાખલા તરીકે એસેન્શિયલ સર્વિસીસ, તમને કરિયાના માટે, દૂધ માટે, બીજી જે બધી બાબતો છે એના માટે સ્ટેટ કંટ્રોલ રૂમનો નંબર છે 1070. એટલે અધર દેન મેડિકલ એન્ડ હેલ્થ રિલેટેડ ક્વેશ્ચન્સ, એટલે આરોગ્ય તબીબી સેવાઓના સિવાયના પ્રશ્નો માટે 1070 કંટ્રોલ રૂમનો નંબર છે સ્ટેટ લેવલ પર. અને એ જ રીતે જિલ્લા કક્ષાએ 1077 નંબર છે ફોર અધર દેન હેલ્થ ઇશ્યુઝ. એટલે આરોગ્ય સિવાયની કોઈ પણ બાબતમાં આપને ક્લેરિફિકેશન જોઈએ તો આ નંબરનો આપ બિલકુલ યુઝ કરી શકો. સિવાય છેલ્લી બાબત કે અમે એક ઈમેલ એક વ્યવસ્થા એટલા માટે કરી છે કે અમને એવી પણ માહિતી ગઈ વખતે અમુક મિત્રો દ્વારા પૂછવામાં આવ્યું હતું કે આ ચૈત્રી નવરાત્રી થઈ રહી છે તો ઉપવાસ કરવું કે કેમ. એટલે તમને ઘણી બધી કોવિડના સંદર્ભમાં ડોક્ટર્સ, તજજ્ઞો, નિષ્ણાતો પાસેથી સાચી, કેમ કે ઘણી બધી અફવાઓ, ઘણી બધી ખોટી માન્યતાઓ, મિથ્સ પણ પ્રસરતી હોય છે. એટલે એમાં તમારે જો સાચી વિગત, એટલે જે મેડિકલી જે અમારા સારા ટોપ ડોક્ટર્સ છે અને સરકાર સાથે પણ જોડાયેલા છે જે તમને મિસગાઈડ ન કરે, એવા લોકો પાસેથી ઇન્ફોર્મેશન જોતું હોય તો તમારા ક્વેશ્ચન્સ આ ઈમેલ પર મોકલજો, ASK EXPERT COVID-19. આ બધું એક જ શબ્દમાં, વચ્ચે કોઈ સ્પેસીસ નથી, 19@gujarat.gov.in. આ અમારા ટ્વિટર હેન્ડલ પર પણ મળી જશે. અને એ સિવાય askdocforcovid19.gujarat@gmail.com, એટલે 2 ઈમેલ IDs આપણે બનાવ્યા છે. આજે જે 6 નવા કેસીસ ગુજરાતમાં પોઝિટિવ ટેસ્ટ કરવામાં આવ્યા છે એની વિગત આ રીતે છે કે એમાં વડોદરાના એક પુરુષ કે જે 66 વર્ષની ઉંમરવાળા છે અને એમને ઇન્ટરનેશનલ ટ્રાવેલ UK થી આવેલા છે, એમનું પોઝિટિવ નીકળ્યું છે. ગાંધીનગરના એક પુરુષ જે 81 વર્ષના છે, લોકલ ટ્રાન્સમિશનથી એમનું થયું છે. એ જ રીતે મહેસાણાના એક 52 વર્ષના પુરુષનું પણ લોકલ ટ્રાન્સમિશન, અમદાવાદના એક 70 વર્ષના પુરુષનું આંતરરાજ્ય એમનું ટ્રાવેલ રહ્યું છે, ઇન્દોર જઈને આવ્યા હતા.
અને એ જ રીતે એક અમદાવાદના બીજા 33 વર્ષના પુરુષ લોકલ ટ્રાન્સમિશન અને છેલ્લે અમદાવાદના એક 45 વર્ષની એક બહેન કે જેમનું પણ લોકલ ટ્રાન્સમિશન છે. અનુરોધ કરવાનું કે આજે કેસીસ 6 વધ્યા છે, ડિસ્ચાર્જ પણ થવાની એક સંભાવના શરૂ થઈ ગઈ છે. બધા સંયમથી જે અનુપાલન કરીએ તો ચોક્કસ આનું ચેપ ન વધે એવી રીતે આપણે કોશિશ કરી શકીએ. નમસ્તે.